મહામૃત્યુજય મંત્રની આહુતિ. આજે કોઈ તમારા પરિવારમાં બર્થડે હોય, કોઈ મેરેજ એનિવર્સરી હોય, કદાચ કોઈ વડે દુઃખમાં પીડાતા હોય તો એને પણ એ પીડામાંથી મુક્ત બને એવી ભાવના સાથે સર્વજન હિતાય સર્વજન સુખાય એની ભાવનાથી ત્રણ મહામૃત્યુજય મંત્રની આહુતિ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीय मामृतात् स्वाहा. इदं महामृत्युञ्जयदं नमः. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीय मामृतात् વાસુદેવને આહુતિ આપી દઈએ. તમે ખીર છે અહીંયા ચમચી દ્વારા કુલ પાત્ર હતું, જો કાષ્ટ પાત્ર હશે, છે ચમચા જેવું, એમાં થોડું ઘી અને ખીર હોય આ દંપતીના હાથે. બીજા કોઈએ અત્યારે આપી હોય તો સામગ્રીની આહુતિ આપી શકશો. પાંચ આહુતિ આ રીતે આપવાની છે. એમાં થોડી ખીર નાખો, ઘરે નહીં, થોડી થોડી કરી. ભગવાન ભાવના ભૂખ્યા છે, થોડી કે સ્વીકારી છે. ॐ वास्तुष्पते प्रतिजानीहि अस्मान् स्वावेशो अनमीवो भवानः यत्ते महे प्रतितन्नो जुष्यस्व शन्नो भवद्विपदे शतम् शं चतुष्पदे स्वाहा. इदं वास्तुष्पते इदं न मम परिपाशो इदृते घी अरे खीर खीर में अर्थी बात के ले लो सर. ॐ वास्तुष्पते प्रतरणो न एधि गयस्थानो गोभीरेश विरिन्दो अजरासस्ते सख्ये श्यामपितेव पुत्रान् प्रतिनो जुषस्वः स्वाहा. इदं वास्तुष्पत इदं न मम. ॐ वास्तुष्पते सग्मया संसदा ते सक्षीमहिरन्वया गातुमत्या पाहि क्षेम उतयोगे वरं नौ युजं या युजं पात स्वस्तिभिः सदा नः स्वाहा. ॐ चतुर्थम् ॐ अमेव वास्तुष्पते विश्वारूपाण्याविशन् सख्या सुषेव एदीनः स्वाहा. वास्तुष्पते इदं नमः. વાસ્તુ ભગવાન કી. હવે ત્રણ આહુતિ તમારા પિતૃદેવને આજે એમને પણ યાદ કરવા જોઈએ. કોઈનો નોર્મલ પ્રત્યુત હોય, કોઈનો આકસ્મિક, સમસ્ત પિતૃ સત્તાને યાદ કરી આ ત્રણ આહુતિ આપણે તે દિવંગત આત્માઓને આપીશું. ॐ शन्नो मित्र संवरुण शन्नो भवत्यर्मम शन्न इन्द्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम दिवंगत मृतात्मन प्रत्यत निवृत्ते शान्त्यार्थे स्वाहा. इदं हुतात्मा इदं न मम गिरिवहत् समस्त पितृसताने याद करेंगे. ॐ शन्नो मित्र संवरुण शन्नो भवत्यर्मम
શન ઇન્દ્રો બૃહસ્પતિ શનો વિષ્ણુરુક્રમઃ દિવંગત મૃતાત્મનઃ પ્રત્યત્વ નિવૃત્તે શાંત્યાર્થે સ્વાહા ઇદમ દિવંગત આત્મા ઇદમ નમઃ છેલ્લી આહુતિ એ પિતૃદેવોને ઓમ શનો મિત્ર સંવરુણઃ શનો ભવત્યર્મમ શન ઇન્દ્રો બૃહસ્પતિ શનો વિષ્ણુરુક્રમઃ દિવંગત મૃતાત્મનઃ પ્રત્યત્વ નિવૃત્તે શાંત્યાર્થે નિવારણ માટે તમને મળ્યું છે
ત્યારે આવું બધા જ આરતી માં સહભાગી થશો, તમે બધાને આરતી આપશો બરાબર.
ચાર દિશામાં ડાબા હાથથી થાળી પકડ્યા, જમણા હાથથી ચાર દિશામાં આરતી આપી દો રાધન માને અહીંયા બધા દેવોને. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતાં પાવમાની દ્વિજાણાં આયુઃ પ્રાણં પ્રજાં પશુ કીર્તિં દ્રવિડં બ્રહ્મવર્ચસં મહ્યં દત્ત્વા પ્રજત બ્રહ્મલોકમ. એ ભૂણિયા રાખી લો. આમ બે હાથ ઊંચા કરીને આરતી લઈશું, ભાવના કરીશું. મા જગદંબાની દિવ્ય ચેતના, મા ગાયત્રીની દિવ્ય ચેતના, મા રાંદરમાની દિવ્ય ચેતના, એ પરમ પિતા પરમાત્માની દિવ્ય ચેતના આરતીના માધ્યમથી અમારી અંદર અવતરિત થઈ રહી છે ભાવના સાથે. અને આ મંત્ર પૂરો થાય એટલે બંને હાથ ઘસી અને ચહેરા ઉપર લગાવી દઈશું. ઓમ શ્રદ્ધા મે દામ યશ પ્રજ્ઞા વિદ્યા પુષ્ટિ સ્ત્રિયમ બલમ તેજ આયુષ્ય આરોગ્યમ દેહી મે હમ વ્યવહારમ દેહી મે હમ વ્યવહારમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તેના ઉપર લગાવી દો બિલકુલ સંકોચ રાખ્યા વગર, કારણ કે આ સાચી પ્રસાદી છે. હા, અહીંયા એક ઘી ટપકાવેલું પાત્ર હતું, એમાંથી બધા ઘી લઈ લો. થોડું થોડું પરિવારજનો વચ્ચેની બે આંગળીમાં ઘી લઈ લો. ઘી ટપકાવેલું હતું એ પાત્રમાં, પાણીવાળા પાત્રમાં ઘી ટપકાવેલો હતો. અને ચહેરા ઉપર લગાવીને આમ તપાવો, હાથને તપાવો જરા. ઓમ તનુપાગ્નેશી તનુમે પાહી ઓમ આયુકાગ્નેશી આયુર્મ દેહિ ઓમ અર્ચુલાગ્નેશી વર્ગમ દેહિ ઓમ અગ્નેયન્મે તન્મ અન્ન આપ્ણ ઓમ મેધામે દેવ સુવિતાદ ધાતુ મેધામે દેવી સરસ્વતીયાદ ધાતુ મેધામે અશ્વિનો દેવાદતાં પુષ્કરુ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તમારા પરમાત્મા જે છે વાપ્યો છે એના ઉપર ખીલતા ખીલતા હસતા હસતા રહેવો. બાજુ જાવ લગાવવાની કોઈ નથી, માત્ર લઈ લો પછી લગાવવાનું. હું તમને મંત્ર બોલતા લગાવીશ. આ ભાવ આ ભસ્મ બહુ દિવ્ય છે સાહેબ. ભૂલી ગયા છીએ ભગવાન કે થોડો સમય મારી પાછળ કાઢ્યો.
આધુનિકતામાં રાજી તો માણસ ગમે ત્યારે કઈ આલો સત્સંગમાં આલો યજ્ઞમાં તો કે ના મને ટાઈમ નથી, હું પણ બીજી છું. ભગવાન કે તું છો બીજી તો હું નથી ઈજી, અને જો જઈશ ખીજી તો હોઈ જશે ખીજી, આટલી વાર જ લાગશે. કાઢજો તને ગમે વાત કરીશ, તારા દિલમાં મારું સ્થાન રહે પ્રકારે જીવન જીવીશ, તને આપે આલિંગ ભગવાન એવું જીવન તું જીવજે યુવાન. સુખ મળે દુઃખ મળે હિંમત ના હારજે, નિષ્ઠા ભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ એવું જીવન તું જીવજે યુવાન. દરરોજ સવારે ઉઠી પાંચ મિનિટ માટે પરમપિતા પરમાત્માને યાદ કરજો. હે પરમપિતા પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. આજનો દિવસ એવો વિતાવીશ, તને ગમે એવા કર્મ કરીશ, કલાક કલાકે મા જગદંબાને યાદ કરતા રહ્યો. જોજો મારું જીવન મા જગદંબાને ગમે એવું છે કે નહીં, મારું જીવન મારા પરિવારને, મારા પતિદેવને, મારા ભાઈઓને, મારા મા બાપને, મારા દાદા દાદીને ગમે એવું છે કે નહીં, ના ગમતું હોય તો ગમવાનો પ્રયત્ન કરજો. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહ રૂપે સ્થાનને સૌનો વિશામો હો. આપણું નાનકડું ઘર મંદિર બની જાય એ ભાવનાથી રહીએ. મુજ મેં રામ તુજ મેં રામ સબ મેં રામ સમાયા હૈ, કર લો સભી સે પ્યાર જગત મેં કોઈ નહીં પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ એક હી પિતા હમારા હૈ, ફિર ભી ના જાને કિસ મૂર્ખ ને લડના હમે સિખાયા હૈ. સરોજ એ ભસ્મ લગાડી મા જગદંબાને યાદ કરી મને આજનો દિવસ જિંદગી મળી છે. કાલ કોને જોઈ છે? આજને સુધારવાનો ભરપૂર પ્રયત્ન કરવાનો. જે આજને સુધારે છે એ કાલ ઓટોમેટિક સુધરી જાય છે, અને રાત્રે સુવા જાવ ત્યારે ફરી પાછા પાંચ મિનિટ માટે મા જગદંબાને યાદ કરજો. હે મા જગદંબા, આ મારો પરિવાર નથી, એ તારો પરિવાર છે, એને તમે સંભાળજો, મને તમારા શરણમાં રાખજો. મા જગદંબાના ચરણોનું સાનિધ્ય મેળવતા મેળવતા સુઈ જાજો સાહેબ, ઊંઘ પણ સમાધિમાં ફેરવાઈ જશે. દરરોજ સવારે નવો જન્મ રાત્રે મૃત્યુ આમ માનીને ચાલશો તો જીવન ધન્ય બની જશે, પાપથી બચી શકશે. આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો. હવે ઈશ્વરને કાયમ યાદ કરવા માટે આ ભસ્મ કહે છે કે એક દિવસ આપણી આ આદત થઈ જશે, આજ ભસ્મ આજ અગ્નિમાં આપણે ભસ્મીભૂત થઈ જશું. આપણું પદ પ્રતિદિન પ્રતિષ્ઠા મોદો હોદો મોભળો બધું જ મૃત્યુના એક ઝાટકે ખતમ થઈ જશે. માટે પરમ તત્વોને ના ભૂલતા, જે તમને મને દિવાળી રહ્યો, જે તમને મને કાન દ્વારા સાંભળવાની શક્તિ, મુખ દ્વારા બોલવાની શક્તિ, બુદ્ધિ દ્વારા વિચારવાની શક્તિ, જે ખાઈએ છીએ બચાવવાની શક્તિ આપણાને આપી રહ્યું છે, એ પરમ તત્વોને નહીં ભૂલતા મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા એનો સાક્ષાત સંકલ્પ એ જ આ ભસ્મ કહે છે. આવો અમારે દાદા મંત્ર બોલે એ પ્રમાણે લગાવતા જાય. ઓમ ત્રાય સંજમ દત્તે કિલલાલે, ઓમ કશ્યપ ક્ષેત્રાય સ્મૃતિ ગ્રીવાયામ, ઓમ યજ્ઞેવે સૂત્રાય સ્મૃતિ ઇતિ દક્ષિણ બાહુ મૂલે જમણા ખભા ઉપર, ઓમ તન્નો સૂત્રાય સ્મૃતિ હૃદયે હૃદયાગ. બે હાથ જોડીને પ્રાર્થના કરશું. હે મકાઈ, અમારી ભૂલચૂક થઈ ગઈ હોય અમને ક્ષમા કરજો, તારી કૃપાથી તારી દયાથી આ કાર્ય આરંભ્યું છે, છતાંય તમે મોટા મનવાળા છો, અમને ક્ષમા કરજો. ઓમ આવાહનમ ન જાનામિ નૈવ જાનામિ ઓજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પુરીતમ મયા દેહ પરિપૂર્ણ તદસ્તુ મે પરિપૂર્ણ તદસ્તુ મે. આગળ આનંદભાઈ, આજે આનંદમય બન્યું છે, આજથી આગળ મંદિર બન્યું છે, જ્યાં યજ્ઞ થાય છે એ ઘર મંદિર બને છે, દેવભૂમિ બને છે. તો આજથી આ ઘરમાં ગાળો બોલવાની બંધ, આજથી આ ઘરમાં દુર્વ્યસન બંધ, એ ભાવના સાથે આ ઘરમાં સમસ્ત ઘરમાં દેવતાઓનો વાસ આજથી રહેશે એવી ભાવના સાથે ચારે બાજુ પ્રદક્ષિણા કરી ચારે તરફ રહેલા દેવતાઓને નમન વંદન કરીશું.
ઓમિયાની કાઢી પાપાની દુકાની દાની કરવાની પ્રદક્ષિણાયામ પદે પદે પ્રદક્ષિણાયામ પદે પદે શુભકામના બેનો પાલો પાસ કરશે ભાઈઓ આ ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતા ન્યાયેન માર્ગેણ મહિમહિતઃ ગૌ બ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવંતુ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ શ્રદ્ધા મેધામ્યશ પ્રજ્ઞા વિદ્યા પુષ્ટિ શ્રિયંબરમ તેજ આયુષ્ય આરોગ્ય દેહિ મે હવ્યવાહન દેહિ મે હવ્યવાહન ઓમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ પહોંચાડી દો આજ બધા કઈક તમને ખબર નથી આ મંત્ર પુષ્પાંજલિમાં કઈક દક્ષિણા આપવાની છે અને દક્ષિણા એવી આપવાની છે કે તમારે ઘરમાં સતયુગ આવવા લાગે ઘરો ઘરમાંથી દુર્ભાવના ચાલી જાય દુર્વ્યસનો ચાલ્યા જાય અને ઘરો ઘર સતયુગ આવે ભાવના સાથે બધે જ ફૂલ ચોખા આપી દો ઓ ધરતી કે રહેને વાળો નારાયણ
એટલે આવો આવો ભાવ તમે બનાવી રાખજો. હા, અને બીજી એક વાત કરી, તમારે ઘરમાં સત્યુ અમારા દાદા આ ચોપડી બહુ મસ્ત 100 રૂપિયાની ચોપડી માત્ર 50 માં 70 વર્ષની ઉંમરે સાયકલ થી ઘરો ઘર ફરે છે. આનો દર પૂજા ના ટાઈમે એક જ પાનું વાંચો ને, એક શ્લોક ને આટલું જ પાનું બધાએ સાંભળે વાંચો ને તો સાહેબ ઘરમાં સત્યુ ગાવી જાય ગેરંટી સાથે. તમારા બધા પ્રોબ્લેમો પારિવારિક પ્રોબ્લેમો, આજે મારો કઈ પણ પારિવારિક પ્રોબ્લેમ થાય એટલે ભૂવા કરીને દોડે આવશે. માત્ર આપણે મોબાઈલમાં ટાઈમ કાઢીએ, ચાયમાં 50-100 રૂપિયા 200 રૂપિયા ખરીને ખર્ચી નાખીએ, 100 રૂપિયા નીચે આ પુસ્તક ક્યાંય નથી મળતું. અહીંયા માત્ર 50 રૂપિયામાં તમને આપે છે. 50 રૂપિયા અમારો ગાયત્રી પરિવાર ભોગવે છે. તો આપ સૌને નમ્ર વિનંતી, આ સાહિત્ય અચૂક લઈને જાજો અને વાંચજો પાછા. એ શરત લઈને જાજો કે આપણે મોબાઈલમાં 10 મિનિટ ઓછા રમશું અને એક પાનું વાંચતા 10 મિનિટ નથી થતી. આ અચૂક સાહિત્ય વાંચજો, કારણ કે માણસ રૂપિયાથી દુઃખી નથી, પુત્ર પરિવારથી દુઃખી નથી. દુઃખી હોય તો એનું મેઇન કારણ એની પાસે સારા વિચારો નથી. વિચારોથી દુઃખી છે અને વિચારોમાં રમીએ એટલે સુખ ઓટોમેટિક આવી જશે. બરાબર છો? આવો મંત્ર પુષ્પાંજલિનો શ્લોક બોલીએ. દરરોજ સવારે ઉઠીએ નવજન્મ, રાત્રે સૂર્ય મૃત્યુ, અને દરરોજ 10 મિનિટનું સદસાહિત્યનું વાંચન, આટલો નિયમ લઈને જાજો. 12 મહિનામાં તમારા ઘરમાં ગુરુ કૃપાથી કહું છું શાંતિ હજુ આવશે. મારા ઘરમાં છે, મારા જેવા કરોડ લોકોના ઘરમાં છે. આપ પણ ઈચ્છતા હો તો માત્ર આટલો નિયમ, દરરોજ સવારે નવજન્મ, રાત્રે મૃત્યુ, દરરોજ પ્રાર્થના સુધી વખતે ઉઠતી વખતે અને સદસાહિત્યનું વાંચન. આખું મને જે ગુરુદેવે નિચોડ આપ્યો હતો, અર્ક આપ્યો હતો, એને તમારી કને રજૂ કર્યો. આમાં કંઈ પણ કોઈને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરજો. આવો મંત્ર પુષ્પાંજલિના શ્લોક દ્વારા આ મંત્ર પૂરો થાય એટલે બધા જ અહીંયા પુષ્પ રાખી દેજો. ભગવાનને કઈ સદબુદ્ધિ આપજો અને જે કોઈને સાહિત્ય લેવું હોય લઈ જાજો. ઓમ વિસર્જન પછી હાથમાં ચોખા લઈ લો તો વધારે, અને ભગવાનને વિદાય આપીએ. ભગવાનને કહ્યા આવ્યા, અમારા ઘરને પાવન બનાવ્યું, મંદિર બનાવ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા અમે આવા શુભ કર્મો માટે જ્યારે પણ યાદ કરીએ ત્યારે આવી અમારી અંતરચેતના જાગૃત કરતા રહેજો, અમારી સમજના જગાડતા રહેજો અને અમને શ્રેષ્ઠતાના માર્ગે, પવિત્રતાના માર્ગે, માનવતાના માર્ગે વાળતા રહેજો. એ ભાવના સાથે વિસર્જન માનતા પરમેશ્વર ભદ્ર બ્રહ્માદયો દેવા સહુતાસન યાન્તુ દેવ ગણા સર્વે પૂજામાદાય મામ કિં ઇષ્ટ કામ સમૃદ્ધમ પુનરાગમનાય ચ. બધા ઉપર પાણી છાંટી દો, બધાના જીવનમાં શાંતિ બની રહે, બધાના રોગ શોક દૂર થાય. આ પાવન યજ્ઞની પ્રસાદી તમારા ઉપર અમી છાંટણા રૂપે પડી રહી છે. આ થાય પછી આપણે ફૂલ અહીંયા રાખી દેજો બધા, અને ઘરના થોડે થોડે છાંટી દેજો પેલા બધા ઉપર. ઓમ દેવ શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેવ. ઓમ વિશ્વામિ દેવ સવિતુ દુરિતાનિ પરાસુ યદ ભદ્રમ તન્ન આસુ. ઓમ શાંતિ 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 સર્વાષ્ટ સુખ શાંતિર્ભવતુ. જમણો હાથ મજબૂત હોય, લોકો પેરાલિસિસ નથી હોય તો હાથ ઊંચો કરીને જેવું આનંદદાયી વાતાવરણ છે ત્યારે ગાયત્રી માતાજી બોલો. જય 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 જ
अपने अपने सासू ससुरा की, आज के आनंद की,